નમસ્તે બાળકો, કેમ છો? હવે આપણે ગયા વખતે લેક્ચરમાં શું શીખ્યા હતા યાદ છે ને, કે ફૂલ હોય તો કેટલી જાત જાતના બધા ફૂલ જોવા મળે છે. તો એ ફૂલમાં ઉપયોગ જોયા હતા કે ઘણી જગ્યાએ ફૂલ કામમાં આવે છે. કોઈ રંગોળી પૂરવામાં કામમાં આવે છે, એમાંથી કોઈ દવા બનાવવામાં આવે, ફૂલનો હાર બનાવવામાં આવે છે, ભગવાનને ચડાવીએ ને ફૂલને. હવે જુઓ, ફૂલની વાત થઈ પછી હવે જુઓ, રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જ જાય છે. ખેતરના એક ખૂણે તેણે થોડાક માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા. તેણે પણ ત્યાં જઈ ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. શું થયું ખબર છે તમને? તો કે તેના નાજુક હાથ ઘાસ ખેંચવાને લીધે લાલ લાલ થઈ ગયા. ત્યાં ઘાસ ખેંચતા કેટલાક મૂળ પણ ખેંચાઈ ગયા. હવે શું તમે કહી શકો કે બધા જ છોડને મૂળ હોય છે? તો ગમે એ હોય તો મૂળ તો હોય ને. મૂળ વિના કે છોડ જોયો છે? તો મૂળિયા તો હોય જ બધાયને. જો આ ઘાસ ખેંચાઈ ગયું, જો જુએ છે કે એની નીચે મૂળ દેખાણા છે. તો હવે તમારી આજુબાજુ થોડા વૃક્ષો અને છોડ જુઓ, તેમના મૂળ કેટલા ઊંડા અને ફેલાયા છે તેનું અનુમાન કરો. ત્યાં રતને જોયું કે રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા. પછી રતને રામજીભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું, બેટા આ મૂળા છે, તે પણ મૂળ જ છે. ત્યાં અચાનક એકદમ વરસાદ શરૂ થયો. ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરના કિનારે ઊભા વૃક્ષો અડીખમ ઊભા હતા. તો એમ કે ભારે પવન હોવા છતાં પણ વૃક્ષ કેમ પડ્યું નહીં? એ કેવી રીતના બને કે પડ્યું નહીં? તો કે શું કરવા ન પડે? કેમ કે મોટા વૃક્ષો જે હોય તો એના મૂળે હોય ને ખૂબ જ ઊંડે સુધી હોય છે. એમ મોટા વૃક્ષો હોય ને એની આસ એમ કે એના વૃક્ષો એનું મૂળ એકદમ ઊંડે સુધી હોય છે. એમ તો ગમે એવું તેવું થાય ને તો એ પડે નહીં, કેમ કે એના મૂળે મજબૂત હોય છે. અને અમુક જે નાના નાના છોડ હોય છે ને એના મૂળ નાના હોય છે, ઉપર જ હોય છે. એટલે તમે જરાક હલાવો તા તો પડી જાય છોડ. એમ તો મૂળિયા મોટે સુધી ઊંડે સુધી મૂળિયા જોવા મળે છે. તો તમે ક્યારે જોયું છે કે અમુકને પાણી અમુક હોય છે ને પાણી પાવું પડતું હોય છે, અને અમુક ઝાડ હોય છે ને એને પાણી ન પાવો તો એ ઉગા રાખતા હોય છે. ખાલી વરસાદના પાણી આવે ને તો એ વૃક્ષ મોટું મોટું થતું જ જાય છે. જેવા કે આપણે જોઈએ છીએ કે લીમડા પીપળા ખેતરની અંદર કોઈ પાણી પાવા ન જતું હોય તો એ એકદમ મોટા ને મોટા થતા થતા હોય છે. અને અમુક છોડ એવા હોય છે કે એને રોજે રોજ પાણી પાવાની જરૂર પડતી હોય છે. હવે આ જુઓ, ચિત્ર બધા દેખાય છે ને શાકભાજીના, તો એ છોડની અંદર રોજે રોજ પાણી પાવું પડે છે, કેમ કે એના મૂળ તો ઉપર જ હોય છે, બહુ ઊંડે સુધી ન હોય તો એને પાણી તો એને મળી ન શકે. એટલે આપણે એને જમીનમાંથી પાણી એને પોષણ ન મળે એટલે એના માટે આપણે પાણી પાવાની જરૂર પડે છે. તો અમુક ઝાડ તમે મોટા જોયા છે કે લીમડો છે પીપળો, તો એના મૂળ કેવા હોય છે? જુઓ આ જોયું કે રતને તેના ખેતરના શેઢે એક મોટું ઝાડ રોડ ઉપર પડેલું જોયું. તેને તેની શાળામાં લીમડાનું વૃક્ષ યાદ આવ્યું હતું. શેઢે પડેલા વૃક્ષના થોડા તૂટેલા મૂળ તે જોઈ શકતી હતી. પછી એને વિચાર્યું કે આ જો દેખાય છે ને બધા મૂળિયા છે, તો એ મૂળ બધા ઘણા બધા ઊંડા હશે. એમ કે કેવી રીતના વૃક્ષ પડ્યું છે? કે ગમે એ કાંઈ પણ એમાં કે ઉધાઈ આવી જાય તો વૃક્ષ પડી જાય, કાંઈનું ખોદકામ કરવામાં આવ્યું હોય, કાં બહુ જૂનું થઈ ગયું એકદમ, કપરના શેઢા પરના પથ્થરોની વચ્ચે આ વૃક્ષ પાણી ક્યાંથી મેળવતું હશે? તો એ મૂળ દ્વારા પાણી મેળવે છે એટલે એનું પોષણ મળી જાય છે. હવે આ જુઓ, આ કેવા મૂળિયા દેખાય છે? તમે વડના વૃક્ષ પર હિંચકા ખાધા છે કોઈ દી? એમાં જો વડવાયુ લટકે છે ને, એ પણ એક પ્રકારના મૂળ જ છે. આ એને વડવાયુ કહેવાય છે. વડલો હોય ને એની અંદર મૂળ હોય છે, અને વડવાયુ કે એની અંદર હિંચકા ખાતા હોય છે. એ તો બધાને ખબર છે, ઘણા એ ખેતરમાં જાય ને અને મોટા મોટા ઝાડ હશે એમાં તમે આવા હિંચકા પણ ખાધા હશે, તો એને વડવાયુ કહેવાય. એમ તો કે ભરૂચ જિલ્લામાં આવેલો કબીરવડ તે ખૂબ જ મોટો છે. તેની વડવાયુ હવે થાંભલા જેવી બની અને વડને મજબૂત આધાર આપે છે. આ વાતે યાદ રાખજો કે વડને બીજા વૃક્ષોની જેમ જમીનની અંદર પણ મૂળ હોય છે. વડ સિવાય કોઈ વૃક્ષની ડાળીઓમાંથી મૂળ ઉગતા જોયા છે?
એટલે કે આ એવું એક જ છે કે જે વૃક્ષ ઉપર મૂળિયા હોય છે, અંદર તો હોય છે પણ ઉપર દેખાય છે, એના વડવાયો કહીએ ને, વડની વડવાયો હોય છે તો એના ઉપર પણ હોય છે અને અંદર તો મૂળ ક્યાંય સુધી ઊંડા હોય જ છે એમ. તો આવી રીતના તમે પાઠના આધારે એમ કે ફૂલ વિશે જાણ્યા અને મૂળ વિશે. તો અમુક એવું હોય છે ને નિયમિત પાણી પાવું પડે. કોને પાણી પાવું છે? તો કે છોડ હોય ને એના મૂળ એકદમ નાના હોય છે, એટલે કે જમીનમાં પાણી ઊંડું હોય છે, એટલે એને પોષણ ન મળે એટલે છોડને પાણી પાવું પડે છે. પણ જે એકદમ મોટા મોટા ઝાડ હોય ને એને પાણી પાવાની જરૂર ન પડે, કેમ કે એના મૂળ તો ખૂબ જ ઊંડે સુધી હોય છે એમ, અને એ જમીનમાંથી જ પોષણ મેળવે છે અને પાણી પણ એને મળી જતું હોય છે. એટલે મોટા વૃક્ષને બહુ પાણી પાવાની જરૂર નથી રહેતી, એને મેળાય જ વરસાદમાં, જે વરસાદ વરસે ને એ પાણી મળી જાય ને તો એ મોટા થતા જ રહેતા હોય છે. તો હવે તમને આની આધારે જે બધા પ્રશ્ન જવાબ તમને આઈડિયલની અંદર આવશે, આના એ બધા સરસ અક્ષરે લખવાના રહેશે, આની પીડીએફ મોકલશું ને એટલે આના પ્રશ્ન જવાબ તો સાવ સહેલા જ છે, બધું આવડી જશે. કે વાડી હોય તો વાડીના આધારના જ પ્રશ્ન છે કે ફૂલ ખીલેલા હોય છે, ફૂલ કેટલી જાતના હોય, આવ્યું હતું ને બધું પાઠને આધારે. તો હવે બધા સરસ મજાના પ્રશ્ન જવાબ લખવાના છે તમારે.